હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનમાં. આજે આપણે બનાવીશું ભરેલા રીંગણ કે પછી રીંગણના રવૈયા. એને બનાવવું ખૂબ જ સરળ છે અને હું તમને કુકરમાં બનાવતા શીખવાડીશ જેથી ઓછા ટાઈમમાં બની જાય. તો ચાલો એવા સરસ કુકરમાં રીંગણના રવૈયા, ભરેલા રીંગણ બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં મસાલો બનાવીશું. તો એની માટે મેં લીધું છે 3 ચમચી જેટલું બેસન. બેસનને મેં શેકી લીધું છે, ખાલી એમને એમાં શેકી લેવાનું છે. તો એડ કરીશું. હવે એડ કરીશું સિંગદાણાનો ભૂક્કો, લગભગ 2 થી 3 મોટી ચમચી જેટલો લીધો છે. હવે એડ કરીશું 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરીએ. હવે એડ કરીશું લાલ મરચું, આ મીડિયમ તીખું લીધું છે, લગભગ 1 થી 1.5 ચમચી જેટલું લીધું છે. 1/4 ટીસ્પૂન જેટલી હળદર, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, થોડોક ગરમ મસાલો એટલે કે 1/2 ચમચી જેટલો. હવે મીઠું નાખીએ અને થોડીક ખાંડ નાખીશું, લગભગ 1 મોટી ચમચી જેટલી. હવે 1 ચમચી જેટલું તેલ એડ કરીશું અને એકવાર હાથથી મિક્સ કરીને બધા મસાલા સાથે બધું મિક્સ કરીને તૈયાર કરી લઈશું. મસાલો મિક્સ થઈ ગયો છે બરાબર. તો હવે આપણે રીંગણના રવૈયામાં ભરીશું. તો મેં રીંગણના રવૈયા ધોઈને ક્લીન કરી લીધા છે, લગભગ 200 ગ્રામ જેટલા લીધા છે અને 1 મીડિયમ સાઇઝનું બટાકું લીધું છે. તમે નાની સાઇઝના બટાકા પણ યુઝ કરી શકો છો. તો હવે આપણે રીંગણને કટ કરીશું. તો આ રીતે ઉપરથી થોડું કટ કરી લેવાનું અને પાછળથી આ રીતે 2 કે પછી 4 તમે કટ કરી શકો છો અને આ રીતે ચેક કરી લેવાનું કે અંદર બગડેલા છે કે નહીં. તો આ રીતે રવૈયાને કટ કરી લેવાના છે. રીંગણના રવૈયા કટ કરી લીધા છે. તો હવે એની અંદર આપણે ભરીશું. તો આ રીતે એની અંદર મસાલો ભરવાનો છે, બહુ વધારે પણ નહીં અને બહુ ઓછો પણ નહીં, એ રીતનો પ્રેસ કરીને ભરી લેવાનું છે. તો તમે જોઈ શકશો કે મેં રવૈયા ભર્યા છે. આ જ રીતે હું બધા રવૈયા રીંગણના ભરીને તૈયાર કરી લઉં છું. રીંગણના રવૈયા ભરી લીધા છે અને બટેકાને મેં છોલીને આ રીતે ચોરસ ટુકડામાં કટ કરી લીધા છે. તો જે બાકીનો મસાલો વધ્યો છે એની અંદર આપણે બટાકા એડ કરી દઈશું અને મસાલો આ રીતે મિક્સ કરી દઈશું. જો તમે નાના નાના બટાકા લીધા હોય તો તમે એની અંદર કટ કરીને આ રીતે મસાલો ભરી શકો છો. તો હવે આ તૈયાર છે. તો હવે આપણે વઘારીશું. કુકરને ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે એની અંદર એડ કરીશું 2 થી 3 મોટી ચમચી જેટલું તેલ. તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી રઈ એડ કરીશું. રઈ થઈ જાય એટલે 1 ચપટી હિંગ એડ કરીશું. હવે 1 ચમચી આદું મરચાં અને લસણની પેસ્ટ લીધી છે તે એડ કરીએ અને 1 સેકન્ડ માટે એને સાતડીશું અને ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું. મરચાંની પેસ્ટ સંતળાઈ ગઈ છે. તો હવે આપણે ભરેલા રીંગણના રવૈયા એડ કરી દઈએ, બટેકા અને એનો મસાલો પણ એડ કરી દઈશું. હવે એકવાર હલકા હાથે મિક્સ કરી લઈએ પહેલાં. હવે એડ કરીશું 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી. તમે પાણી વધારે ઓછું એડ કરી શકો છો, પણ થોડુંક વધારે જ એડ કરવાનું. કુકરમાં બફાય એટલે થોડી એની ગ્રેવી જાડી થાય અને આપણો મસાલો પણ વધારે છે એટલે આપણે થોડું પાણી વધારે એડ કરીશું. હવે આપણે ઢાંકણ લગાડી દઈશું અને એને કુકરમાં 2 થી 3 સિટી વગાડીશું, સ્લો ટુ મીડિયમ ગેસ પર રાખીને. તો આપણી કુકરની સિટી વાગીને કુકર ઠંડુ થઈ ગયું છે. તમે જોઈ શકશો કે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે, એકદમ સરસ. હવે ઉપર આપણે એડ કરીશું ફ્રેશ કાપેલા ધાણા. તમે ચાહો તો પાણી વધારે એડ કરીને રસો વધારો કરી શકો છો. એકદમ હલકા હાથે એને મિક્સ કરીએ જેથી રવૈયા ભાગી ના જાય. તો આ શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો સર્વ કરીશું. તો આપણા રીંગણના રવૈયા કે ભરેલા રીંગણ બનીને તૈયાર છે. તમે એને ખીચડી, રોટલી, રોટલા કે ભાખરી સાથે સર્વ કરી શકો છો. આ રેસીપીને ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. ગુજરાતી કિચન ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, બેલ આઇકન જરૂરથી ક્લિક કરો જેથી તમને નવી નવી રેસીપી મળતી રહે. મળીશું આપણે એક આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધીને આવજો.